नमस्कार, मैं हर्षिता गुप्ता, आप देख रहे हैं बीआरजी न्यूज। वडोदरा महानगर पालिका की ओर से पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी के जन्मदिन के उपलक्ष्य पर उनकी प्रतिमा पर पुष्पांजलि दी गई थी। लाल बहादुर शास्त्री जी ने अपना पूरा जीवन गरीबों की सेवा में समर्पित कर दिया था और देश की आज़ादी में लाल बहादुर शास्त्री का खास योगदान भी रहा है। आज उनके जन्मदिन के अवसर पर वडोदरा संगम स्थित उनकी प्रतिमा पर पुष्पांजलि दी गई। उनके नेतृत्व व विचारों को याद भी किया गया था। इस पुष्पांजलि कार्यक्रम में मेयर जिगीशाबेन सेठ व डिप्यूटी मेयर विपक्ष के नेता के साथ कॉरपोरेशन के अधिकारी व सभी नगर सेवक शामिल रहे थे। अजय, 2 अक्टूबर लाल बहादुर शास्त्री जी नो जन्मदिवस। મોગલી સરાયના એક નાના ગામમાં ખૂબ ગરીબ કુટુંબમાં જન્મેલી વ્યક્તિ અને સાદાઈને વરેલા નિર્ભીક અને નિડર એવી વ્યક્તિનો આજે જન્મદિવસ અને ગાંધીબાપુના કાર્યક્રમોથી પ્રભાવિત થઈને એમણે પોતાનું ભણતર છોડીને ચળવળમાં ઝંપલાવ્યું અને આપણને એક ખૂબ નાના ઘરની વ્યક્તિ પરંતુ કયા કયા સ્થાનો એમણે મેળવી શક્યા પોતાની નિષ્ઠાને લીધે એ ખરેખર એક મોટી વાત છે। અને એ કહેતા કે સત્તા જે છે એ ભોગવવા માટે નથી, પરંતુ સત્તા એક એવો સંસ્કાર છે કે જેનાથી આપણે દેશની અને પ્રજાજનોની સેવા કરીએ। આજે અહીં પુષ્પાંજલિ કરી। આજે 2 મહાન વિભૂતિઓનો જન્મદિવસ છે। એક મહાત્મા ગાંધી, આઝાદીની લડત, એક ચિનગારી જેને કહેવાય, ગાંધીજીને ટ્રેનથી નીચે ફેંકવું, જેલોમાં જવું અને એક નવી ક્રાંતિ તરફ દેશમાં આવ્યા પછી એક નવી ક્રાંતિ, એક દિશા કે અંગ્રેજો આપણા પર જુલમ કરે છે, આપણા દેશને લૂંટીને લઈ જાય છે, એમને એક સત્યાગ્રહનો માર્ગ અપનાવીને આઝાદીની લડતમાં આ દેશના તમામ યુવાનો સાથે બધાને જોતર્યા, લાઠી ખાધી, ગોલી ખાધી, ક્રાંતિકારીઓ ફાંસીના માથળે ચડી ગયા અને દેશ આઝાદ કર્યા પછી દેશની સત્તા બાગડોર હાથમાં લેવાની જગ્યા પર દેશવાસીઓને સોંપીને એ અલગ થઈ ગયા। જે લોકો કામ કરે છે એમને પૂરો હક મળે, એ પૂરી મહેનતથી કામ કરી શકે એવી ચળવળ હોવી જોઈએ। આજના દિવસે હું એટલું જ કહીશ કે નાટક ના કરો, ફોટા ના પડાવો, સાચી દિશામાં દેશમાં કામ કરો। ફોટા પડાવવાથી દેશમાં કંઈ સારું થવાનું નથી। સાચી દિશામાં જેમ ગાંધી સાચી દિશામાં દેશમાં ચાલ્યા, જેમ લાલ બહાદુર શાસ્ત્રી દિશામાં ચાલ્યા અને એક સચ્ચાઈનો માર્ગ અપનાવ્યો, એ રીતે સાચી દિશામાં ચાલીને દેશને ઉપર ઉઠાવવાનું, બધા ભેગા મળીને ઉઠાવે એવી આજના દિવસે શપથ લેવી જોઈએ। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।